જૂનાગઢ જિલ્લાને મેઘરાજા ગમરોળી રહ્યા છે ત્યારે શહેર, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં અવિરત વરસાદને કારણે ગામને બાનમાં લીધા છે. આ સાથે કેશોદમાં પણ વરસાદ કહેર બનીને વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાનું કેશોદ તાલુકાનું પસવાડિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામ ઉપર આ ફાટ્યું છે તો ઉપરવાસમાં પણ વધુ વરસાદથી પાણીની સતત આવક અહીંની નદીઓમાં થતા સાબરી ડેમના 7 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવતા નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા છે, જેને કારણે હજારો વીઘાની જમીન પાણીમાં ગરકાવ થઈ છે. પંચાળા ગામમાં પણ આ જ સ્થિતિ છે. આખું ગામ પાણીમાં ડૂબેલું તમે આકાશી દ્રશ્યોમાં જોઈ શકો છો. આ સિવાય પણ 30 જેટલા ગામ ઘેડ પંથકમાં આવે છે, જેની સ્થિતિ પણ કંઈક આવી જ છે. ઘર વખરી પલળી ગઈ છે. લોકોનો કેટલોક સામાન પણ પાણીમાં તણાઈ ગયો છે. ખેતરો પણ હાલ ધોવાઈ ગયા છે. ત્યારે રકાબી જેવા આ ઘેડ વિસ્તારના લોકો હવે મેઘરાજા ખમૈયા કરે તેની રાહ જોઈ રહ્યા છે. એવું નથી કે આ વર્ષે જ ઘેડ પંથકમાં આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે. દર વર્ષે અને કહેવાય કે છેલ્લા 3 દાયકાથી ચોમાસામાં ઘેડ પંથકની આવી જ સ્થિતિ સર્જાય છે. જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અનરાધાર વરસેલા વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. ઝાંઝરડા રેલવે અંડરપાસમાં પાણી ભરાતા તેને હાલ બંધ કરવાની નોબત આવી છે. તો નરસિંહ મહેતા તળાવ પણ ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારો તરબોળ બન્યા છે. હાલ તળાવને પોલીસ દ્વારા બેરિકેડિંગ કરાયું છે. તો અવિરત વરસાદને પગલે જૂનાગઢમાં આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવા સૂચના અપાઈ છે. સુખપુર, આનંદપુર, નાગલપુર ગામને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત માણાવદરમાં પણ મુશળધાર વરસાદને કારણે ગૌતમ અને લક્ષ્મીનગરમાં પાણી ભરાયા છે. હાલ બંને વિસ્તારમાં અવર જવરનો રસ્તો બંધ છે. તો ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદથી રમણીય નજારો સર્જાયો. સાથે સાથે ગિરનાર સીડી પરથી વહેતા પાણીને જોતા એવું લાગે છે કે જાણે પર્વત પરથી ધોધ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદથી ઘેડ પંથકના હાલ બેહાલ છે. ત્યારે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ ઘેડ પંથકની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે ડેમ બનાવવાની રજૂઆત કરાશે. માણાવદરમાં વરસાદે લોકોને મૂંઝવી દીધા છે. વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાતા લોકો ઘર છોડવા મજબૂર બન્યા છે. માણાવદર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેથી માણાવદર તાલુકાના સોણોસરા ડેમ ઓવરફ્લો થયો છે. માણાવદર તાલુકાના નરેડી, બાલોટ, નવલખી, રવની તેમજ ઉપરવાસમાં વધુ વરસાદ પડવાને કારણે સોણોસરા ડેમની અંદર પાણીનો પ્રવાહ વધ્યો છે. માણાવદર તાલુકાના બાટવા ગામ બેટમાં ફેરવાયું છે. ગામની બજારોમાં ગોઠણસમાં પાણી ભરાયા છે. અનેક દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. બાટવાની મેઇન બજાર હોય કે શાક માર્કેટ, તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાતા ગ્રામજનો ઘર છોડવા લાચાર બન્યા છે. કોઈને ખાટલામાં તો કોઈને ખંભે બેસાડી રેસ્ક્યુ કરાયા હતા. માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા, જેથી પોલીસ દ્વારા તાત્કાલિક અસરગ્રસ્ત વૃદ્ધો, બાળકો, મહિલાઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત પશુઓને સહી સલામત ખસેડવામાં આવી રહ્યા છે. સાથોસાથ લોકોને બનતી મદદ પણ પહોંચાડવામાં આવી રહી છે, જેથી લોકોને રાહત મળે. પોરબંદરમાં વરસી રહેલો વરસાદ હવે આફતરૂપ સાબિત થઈ રહ્યો છે. પોરબંદરનું શહેર અને ઘેડ પંથકમાં સતત વરસી રહેલા વરસાદના કારણે લોકોની મુશ્કેલી વધી છે. પોરબંદરમાં હજુ વરસાદી પાણી ઓસર્યા નથી, તો બીજી તરફ સતત વરસાદ પડતા અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ છે અને લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે અને તેઓ પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. તો ઘેડ પંથકમાં પણ 10 ઇંચથી વધુ વરસાદ પડતા આ વિસ્તારના ગામો બેટમાં ફેરવાયા છે. ઘેડ વિસ્તારના 15થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. સેગ્રસ નજીક મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તો કાસાબડ, છત્રવા, જમરા, મહિયારી, ભોગસર, ધરસન, કવલકા, તરખાઈ, આમીપુર, કદેખી સહિત 15 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. તો અહીં ખંભાળા ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. સાથે તંત્ર દ્વારા લોકોને સ્થળાંતરિત કરાયા છે. કુતિયાણાના શહેર અને ગ્રામ્યમાં પણ 1 કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ વરસતા રોડ રસ્તા સ્વિમિંગ પુલ જેવા બની ગયા છે. હાલ પોરબંદર પાણી પાણી થઈ ગયું છે. મેઘરાજાનું હેત એ લોકોની ચિંતા વધારી રહ્યું છે અને લોકો કહી રહ્યા છે કે મેઘરાજા હવે ધીમે વરસો. વરસાદે વિરામ તો લીધો છે અને લોકોએ હાશકારો પણ અનુભવ્યો છે, પરંતુ વરસાદની આક્રમક બેટિંગથી લોકો હવે ડરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઓરડો થઈને વરસી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં 1 સાથે 27 ઇંચ વરસાદ ખાબકી જતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. એક દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. સવારે 4 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 19 ઇંચ વરસાદ થતા સર્વત્ર ફરી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાની જીવાદોરી સમાન ખંભાળા ડેમ છલકાયો છે. ખંભાળા ડેમ સંપૂર્ણપણે છલકાતા લોકોમાં આનંદની લાગણી છે. નીચાણવાળા બાળગામોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.
રાણાવાવના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગોપાલપાડા, આશાપુરા ચોક, સ્ટેશન રોડ અને રાણાવાવની સરકારી હોસ્પિટલમાં પાણી ભરાયા છે. કુટિયાણામાં ધોધમાર વરસાદથી શહેર અને ગ્રામ્ય પંથક પાણી પાણી થઈ ગયો છે. કુટિયાણાના ગેટ વિસ્તારના 15 વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. સિગ્રસ નજીક મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા છે. કાસાબડ, છત્રવા, જમડા ગામ, મૈયારી બોગરશ, દર્શન ગામ સંપર્ક વિહોણું બન્યું છે. વરસાદે ફરી એકવાર ગેડની કમર તોડી નાખી છે. કેટલાક ગામોમાં તો 2-8 ફૂટ સુધી પાણી ભરાયા છે, તો ગામવાસીઓને અવરજવર માટે બારી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. આ વખતે ચોમાસાએ પેટર્ન બદલી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે જ્યાં વરસાદ મન મૂકીને વરસે છે ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. રાજકોટના ઉપલેટામાં સતત ચોથા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે ઉપલેટાના લાઠ ગામે 3 કલાક ધોધમાર વરસાદ 12 ઇંચ જેટલો વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ગામ બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા ભયંકર દ્રશ્યો સામે આવ્યા છે. ઘરો અને દુકાનોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે, તો લાઠ ભીમોરા મજેઠીના કોઝવેમાં પાણી ગરકાવ થતા આવન જાવન માટે રસ્તો બંધ કરવાનું અને ગામ સંપર્ક વિહોણું થયું છે, તો લોકોના ઘરોમાં પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. આ ઉપરાંત પાટણ વાવ, સુપેડી, થોડા ભોલ ગામડા સહિતના તમામ વિસ્તારોમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને સ્થાનિકો જાય તો જાય કહાં તેવી સ્થિતિ ઊભી થઈ છે. હાલમાં જ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રની અંદર વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે અનેક જિલ્લામાં તારાજી સર્જતા દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટ જિલ્લાની અંદર પણ ભારે વરસાદના કારણે મુશ્કેલી લોકો અનુભવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. સ્ટેશન રોડ, મુખ્ય બજારમાં પાણી ભરાયા છે. શાક માર્કેટ રોડ અને જમનાવટ રોડ ઉપર પણ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. તો આ તરફ ધોરાજીનું છાડવા વદરગામ બેટમાં ફેરવાયું છે. લોકોના ઘર પાણીમાં ડૂબી ગયા છે. ચિચોડ ગામના પણ આ જ હાલ જોવા મળી રહ્યા છે. રસ્તાઓ ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો આ તરફ સફુરા નદી પણ બે કાંઠે વહેતી થતાં પંચનાથ મહાદેવ મંદિરે જવાનો મુખ્ય માર્ગ બંધ થયો છે. તો નાટની મારડની અંદર નદીઓ નાળાઓ ઓવરફ્લો થયા છે. નાની પરબડી ગામે ફુલઝર નદી બે કાંઠે વહેતા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં ઘસમસતી નદી પસાર થતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગામના લોકો માટે પાણી વચ્ચે ટકું પડકારરૂપ સાબિત થઈ રહ્યું છે. તો બીજી તરફ ધોરાજીના છાડવા વદરની અંદર પણ આપ ફાટી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હજુ પણ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સ્થિતિ વણસે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. જામનગર જિલ્લાના ઉપરવાસમાં અને જામનગર જિલ્લાભરમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે. તો જામજોધપુરમાં ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હાલ જામનગરમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નર્મદા ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બગધરા, કલ્યાણપુર, સણોદર, સમાણા ગામોમાં ભારે વરસાદના કારણે રોડ, રસ્તા, તળાવમાં ફેરવાઈ ગયા છે. અવિરત વરસી રહેલા વરસાદના કારણે ફુલઝર ડેમના 7 દરવાજા ખોલાયા છે. તો સિસ્સર, ઉમિયા, સાગર ડેમના 9 દરવાજા ખોલાયા છે. તો કાલાવડમાં નદીના પ્રવાહમાં કાર તણાઈ હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. એક કારમાં દંપતી સવાર હતું, તો એક કારમાં એક યુવક સવાર હતો, જેઓ છતર નદીમાં ફસાયા હતા. તો અવિરત વરસી રહેલા વરસાદના કારણે કાલાવડમાં બાલમવડી ડેમ ઓવરફ્લો થયો છે. આપણે જણાવી દઈએ કે જીવાદોરી બાલમવડી ડેમ 18 ફૂટે ઓવરફ્લો થયો છે. આપણે જણાવી દઈએ કે લાલપુર જામજોધપુરનો સસોઈ ડેમ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયો છે. સસોઈ ડેમ 13 જેટલા ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે અને સિંચાઈનું પાણી પણ આપે છે. આમ આ ડેમ ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. અતિ ભારે વરસાદે દ્વારકાના હાલ બેહાલ કરી દીધા છે. સ્થળ ત્યાં જળ તેવી સ્થિતિ સર્જાઈ છે. અવિરત અનાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે દ્વારકાએ પાણી પાણી કરી દીધું છે. ધોધમાર વરસાદના પગલે બજારોમાં પાણી ભરાયા છે. એટલું જ નહીં, ધમધમતા પાણી લોકોના ઘર અને દુકાનોમાં પણ ફરી વળ્યા છે. રોડ પર પૂરની સ્થિતિ સર્જાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. ભારે વરસાદથી ભદ્રકાલી વિસ્તાર બેટમાં ફેરવાયો છે. યાત્રિકોની બસ પણ ભદ્રકાલી વિસ્તારમાં ફસાઈ હતી. આ તરફ કરકસ કુંડ પણ ઓવરફ્લો થયો છે. આ કુંડમાં દ્વારકાધીશના બાળ સ્વરૂપના સ્નાન કરાવશે. હાઈવે પર પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને લઈ દ્વારકા સોમનાથ હાઈવે વરસાદ પાણીમાં ગરકાવ થયો છે. હાઈવે પર જાણે પૂર આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે દ્વેરપુરમી દાકાના આવેલા અનેક ડેમ ઓવરફ્લો થયા છે. સામોર ગામનો વચકુ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોએ રાહત અનુભવી છે. આ ઉપરાંત તાલુકાના લાંબાતા, બોગાતા, ઓસાટા વગેરે ગામોમાં પણ સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી જતા અનેક ખેતરોનું ધોવાણ થયું છે.
ભારે વરસાદના પગલે ઠેર ઠેર તારાજી સર્જાય છે અને હજી પણ વરસાદની આગાહીને પગલે જિલ્લા પ્રશાસન દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 2-3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ પડવાને કારણે સ્થાનિક નદીઓ ગાંડીતૂર થઈ છે. કલ્યાણપુર ગામે 8 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા ધસમસતા પાણીના પૂર ગામમાંથી વહેતા થયા છે અને લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ભરાતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કલ્યાણપુર ગામના ઝાપાનો વિસ્તાર તો જાણે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. અહીં બારે મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે. ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તાઓ હોય કે ખેતરો, તમામ જગ્યાએ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ટંકારિયા ગામની શાળાના ગ્રાઉન્ડમાં તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સતત વરસી રહેલા વરસાદને પગલે ખેતરો પાણીમાં તરબોળ થયા છે. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. બાકોડી, હળમતિયા, કલ્યાણપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કલ્યાણપુર ગામમાં ચારે તરફ પાણી જ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અહીં સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે સવારથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં લોકો ફસાયા હોવાનું પણ સામે આવ્યું છે. જિલ્લામાં વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામની નદીમાં ભારે પૂર આવતા 3 લોકો ફસાયા હતા. આ અંગેની માહિતી મળતા જિલ્લા કલેક્ટર જીટી પંડ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર તેમજ ફાયર વિભાગ દ્વારા એરફોર્સની મદદ લઈ દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં કેશવપુરા ગામે 4 લોકો, ટંકારિયા ગામે 4 લોકોને વહીવટીતંત્ર અને એનડીઆરએફની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર દ્વારકા પ્રાંત અધિકારી હિતેશ ભગોરા, કલ્યાણપુર મામલતદાર રામભાઈ સુવા, નાયબ મામલતદાર તેમજ કલ્યાણપુર પીએસઆઈ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ફસાયેલા લોકોનું રેસ્ક્યુ માટે જરૂરી માર્ગદર્શન આપી કામગીરી કરી હતી. છેલ્લા 2 દિવસ દરમિયાન દ્વારકા બાદ કલ્યાણપુર તાલુકામાં સૌથી વધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે સ્થિતિ વધારે કફોડી બની છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ જળ સેલાબ આવ્યું હોય એવું લાગ્યું છે. ગીર ગઢડા અને જામવાડા સહિતના ગામોમાં તો જાણે જળ પ્રલય હોય એવું તમને દ્રશ્ય જોતા લાગશે. ગીર ગઢડાના ધોકળવા ગામે આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. સવારથી વરસાદી માહોલ વચ્ચે ગીર ગઢડા સહિત ગીર પંથક અને આજુબાજુના અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો. ગીર પંથકમાં ભારે વરસાદના કારણે ગીર ગઢડાના નગડિયા ગામ સંપર્ક વિહોણું થયું હતું. તો કે ગીર ગઢડા, ધોકળવા, નગડિયા, સોનારિયા, કોઠારિયા, જસાધાર, તુલસીશ્યામ સહિતના ગામોમાં વહેલી સવારથી જ મેઘમહેર શરૂ થઈ છે. ઉના ગીર ગઢડાની જીવાદોરી સમાન મચ્છુદરી ડેમ પણ તેમજ રાવળ ડેમ ઉપર પણ ભારે વરસાદથી નદીઓમાં પૂર આવ્યું હતું. મચ્છુદરી ડેમ ઉપર 5 ઇંચ વરસાદ વરસી જતાં ડેમમાં પાણીની આવક વધી હતી. જોકે રાવળ ડેમમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ ગીર જંગલ નજીક આવેલા નગડિયા ગામની સાઈ નદીમાં પણ પૂર આવ્યા છે. તો વેરાવળ શહેરમાં મેઘરાજાએ તો વિરામ લીધો છે, પરંતુ શહેરીજનોને પાલિકા તંત્રની બેદરકારીના કારણે સર્જાતી વિટંબડામાંથી વિરામ મળ્યો નથી, કારણ કે ઘરમાં હજી પણ પાણી ભરાયેલા છે. સુરતમાં વરસાદે ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી હતી અને આજે બીજા દિવસે આ બેટિંગ યથાવત રહેતા સુરત જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં આવેલા 22 જેટલા રસ્તાઓ બંધ કરવાનો વારો આવ્યો છે. સુરતમાં ગઈકાલથી જ મેઘરાજાનું આગમન થયું છે, જે આજે પણ અવરી ચાલુ રહેતા સુરતમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ભારે વરસાદથી ખડોદરા સુરત હાઈવે પર ગોટનસમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદથી વેસુ વીઆઈપી રોડ પર પણ પાણી ભરાયા હતા, જ્યાં ગોટનસમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી. વાહન ચાલકો, વિદ્યાર્થીઓ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર થયા હતા. વર્ષોથી આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે. ઠેર ઠેર ગરનાળાઓમાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરવાનો વારો આવ્યો હતો. આયુર્વેદિક ગરનાળું બંધ કરી દેવામાં આવ્યું હતું, જ્યારે ડભોલીમાં કાલના પાણી હજુ ઓસરિયા જ ના હતા, જેના કારણે સોસાયટીના બહાર કેરસમાં પાણી ભરાયેલા હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદથી 6 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. પર્વત પાટિયા નજીક આવેલા પર્વત ગામની સરસ્વતી સ્કૂલમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. સ્કૂલની અંદર અને બહાર પણ પાણી ભરાયા હોવાથી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. સુરતના ઉપરવાસમાં વરસાદ પડતા સુરતની ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી, જેના પગલે પર્વત પાટિયા મેઇન રોડ પર પાણી જ પાણી દેખાયા હતા.
વરસાદના કારણે આજે વહેલી સવારે દિલ્હીથી સુરત આવેલી ફ્લાઇટે 3-4 ચક્કર એરપોર્ટ લગાવ્યા બાદ એ પરત ફરી ગઈ હતી, જ્યારે બપોર બાદ આવેલી ફ્લાઇટે 1 કલાક સુધી સુરત શહેરનો પર રાઉન્ડ માર્યા બાદ એને લેન્ડ કરવામાં સફળતા મળી હતી. સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર ઉબરી ગામ પાસે નવનિર્મિત પુલ બેસી જતા તંત્ર હાલ દોડતું થયું છે. સરસ્વતી નદી પરનો બ્રિજ એક તરફ બેસી જતા નેશનલ હાઈવેના કામમાં ચાલતા ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો સામે આવ્યો છે. મહત્વનું છે કે 2 માસ અગાઉ જ વાહન વ્યવહાર કાર્યરત કરવામાં આવ્યો હતો, જ્યારે મહત્વનું એ પણ છે કે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેનું કામ 8 વર્ષ બાદ પૂર્ણ થયું છે. જોકે હજુ પણ આ કામ પૂર્ણ નથી થયું, ત્યારે કોન્ટ્રાક્ટર નેશનલ હાઈવે અધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. સોમનાથથી ભાવનગરને જોડતા નેશનલ હાઈવે ઉપર જે સુંદરપરા ગામની આગળનો જે પુલ છે તે પુલ હાલ બેસી ગયો છે. આ જે સમાચાર સામે આવ્યા છે, આ પુલ છે જે સોમનાથથી કોડીનારને જોડતો આ રસ્તો છે, ને આજોઠાની આગળ જ આ પુલ જે ગુંડિયો નદી કહેવાય છે ઉમરી ગામના પાટિયા નજીક અહીંથી જે એક નદી પસાર થાય છે, નદી ઉપરનો આ પુલ છે, ને આ પુલ હાલ કલાક પહેલા જ બેસી ગયો છે. તંત્રને આ વસ્તુ ધ્યાને આવતા તાત્કાલિક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ જે માર્ગ છે આ માર્ગને વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે, અને આ પુલને અત્યારે ડિસમેન્ટલિંગ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ કહી શકાય કે જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય, આ જે રોડની ગુણવત્તા છે, ગુણવત્તાની સામે સવાલ ઉઠી રહ્યા છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. તો આ તંત્રની કામગીરી છે. ગીર સોમનાથમાં વધુ એક બ્રિજ ભ્રષ્ટાચારની ભેટે ચડ્યો છે. સોમનાથ ભાવનગર હાઈવે પર પુલ બેસી ગયો, જ્યારે સામાન્ય વરસાદમાં પુલ બેસી જતા ભ્રષ્ટાચાર સામે આવ્યું છે. સમગ્ર માહિતી સાથે ડેપ્યુટી મેનેજર જોડાઈ ચૂક્યા છે, કૃષ્ણકુમાર. કૃષ્ણજી, આ જે કામગીરી છે તેના વિશે આપ શું કહેવા માંગો છો? કૃષ્ણાજી, એ જો કામગીરી સામને આઈ હૈ ઉસકે બારે મેં આપ ક્યા કહેના ચાહેંગે? અભી નયા પુલ બના હૈ ઓર સાથ હી સાથ અભી ઇતને દિનો મેં યે જો કામ હૈ ઉસમેં સે ભ્રષ્ટાચાર દિખ રહા હૈ. જી, પુલ મેં કુછ નહીં હુઆ હૈ, ઉસકે અપ્રોચ મેં એક્સેસિવ રેનફોલ કે કારણ સેટલમેન્ટ આયા હૈ, ઉસકો કોન્ટ્રેક્ટર અભી રિપેર કર રહા હૈ, વો બ્રિજ મેં નહીં આયા હૈ, ઉસકે અપ્રોચ મેં આયા હૈ. પર સરજી, જો બ્રિજ મેં નહીં આયા આપ બોલ રહે હો, પર જો હમારે પાસ વિઝ્યુઅલ્સ આ રહે હૈ ઉસમેં બ્રિજ કે બીચો બીચ જો એક બડા સા ગડ્ઢા પડ ગયા હૈ ઉસકે બારે મેં આપને બોલા કે કુછ હુઆ નહીં હૈ. બિલકુલ હુઆ હૈ, જિસ તરીકે સે કામ હુઆ હૈ ઉસકે આપ સવાલ પૂછ સકતે હૈ હમ લોગ, ક્યુંકિ જિસ તરીકે સે કામ હુઆ હૈ વો દિખ રહા હૈ કે ઇસમેં કુછ ના કુછ મિલી ભગત હૈ કોન્ટ્રાક્ટર ની યા ફિર કોઈ તંત્ર કી ઇસમેં કોઈ ગલતી હૈ, ક્યુંકિ જિસ તરીકે સે યે દિખ રહા હૈ ઉસસે આપ ક્યા કહેના ચાહતે હૈ? वो ब्रिज नहीं है, वो ब्रिज का अप्रोच है, अप्रोच जो रहता है ना वो है, उसमें सेटलमेंट हुआ है, उसको कॉन्ट्रेक्टर रिपेयर भी कर रहा है. ब्रिज नहीं है पर हुआ तो है ना, ये भ्रष्टाचार तो हुआ है ना सर? जी, वो एक्सेसिव रेनफॉल के कारण अप्रोच में सेटलमेंट आया है. सर, वो आपकी बात सही है, आप एक ही बात बार बार बोल रहे हैं, पर ये कामगिरी जब हो रही थी तब क्या इसमें जो रो मटेरियल्स यूज हुए थे क्या उसमें कुछ गपला किया गया है, उसमें कुछ घोटाला हुआ है? मटेरियल के कारण नहीं आया, वो एक्सेसिव रेनफॉल के कारण अप्रोच में सेटलमेंट आया है, उसको अभी रिपेयर भी कर रहा है, मेरे पास फोटोज भी है, उसको हम आपको भेज देंगे, वो कोई इशू नहीं है. सर, हमारे पुल में तो जनरली ऐसा नहीं होता है, तो आपके वहाँ पे कैसे हुआ ये चीज? वो पुल नहीं है, वो अप्रोच है. वो अप्रोच में भी जनरली नहीं दिखता है ऐसी चीजें? नहीं नहीं, अप्रोच में एक्सेसिव रेनफॉल के कारण वो उसमें वाटर का वो होता है, तो उसमें फिर सेटलमेंट हो जाता है. जी, धन्यवाद. તો આ હતા કૃષ્ણાનુ કુમાર, જેમને ડેપ્યુટી મેનેજર છે આ ફિલ્ડના, ત્યાં તેઓમાં કહેવામાં આવ્યું છે તેના દ્વારા કે આ તો એક સામાન્ય ઘટના છે જે ચાલતી રહે છે, પરંતુ જે રીતે આ મસ્ત મોટું ગાબડું છે, ભ્રષ્ટાચારનું ગાબડું દેખાઈ રહ્યું છે, આ કોઈ સામાન્ય વસ્તુ નથી દેખાઈ રહી.